सूरत में श्रवण तीर्थयात्रा नामे छेतरपिंडी करनार सामे गुनो नोंधायो छे। सूरत में भाजप महिला कार्यकर्ता पुत्र अजय लुणागढ़िया सामे आ गुनो नोंधायो छे। 500 થી પણ વધુ મહિલાઓ પાસેથી રૂપિયા લઈને તીર્થયાત્રા ન કરાવીને તેણે છેતરપિંડી કરી છે। ભોગ બનેલી મહિલાઓ અને વૃદ્ધોએ પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી। આરોપી અજય લુણાગરિયા વોર્ડ નંબર 15 ના મહિલા કોર્પોરેટર મોરચા અને કારોબારી સભ્યનો પુત્ર છે। વધુ જાણકારી લઈશું સંવાદદાતા બલદેવ સુથાર પાસેથી। બલદેવ, જે રીતે ભાજપના મહિલા કાર્યકરના પુત્ર સામે જે ગુનો નોંધાયો છે, કેવા પ્રકારની છેતરપિંડી આચરી તેણે? જે રીતે સુરતના આજે અડાજણ વિસ્તારની જે ઘટના સામે આવી છે કે કેટલીક જે મહિલાઓ હતી તેમને જે ટૂર લઈ જવાના બહાને જે રીતે એક જે વ્યક્તિ, એક યુવક અને એક મહિલા દ્વારા આખી જે લોકો પાસે પૈસા ઉઘરાવી અને જે છેતરપિંડી કરાવવાનો જે મામલો સામે આવ્યો હતો। કારણ કે શ્રવણ તીર્થ યાત્રાના નામે જે છેતરપિંડી કરાવવાનું જે સામે આવ્યું હતું, 500 થી વધુ જે મહિલાઓ હતી તે આ ટૂર ની અંદર રૂપિયા ભરી અને જોડાઈ હતી, પણ તેમને જે ટૂર લઈ જવાની હતી તે બે આગલા દિવસે જ તેમને જે રીતે આજે વ્યક્તિ છે તે ફોન બંધ કરી અને ફરાર થઈ ગયો હતો। મહિલાઓ જે પોલીસ કમિશનર કચેરી ખાતે રજૂ કરવા માટે આવ્યા હતા અને તે દરમિયાન ટીવી 9 દ્વારા જે રીતે અહેવાલ ચલાવતાની સાથે જ અડાજણ પોલીસ દ્વારા આ બાબતે આજે છેતરપિંડીનો ગુનો નોંધી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ભોગ બનનાર મહિલાએ અને વૃદ્ધએ પોલીસ કમિશનરને રજૂઆત પણ કરી હતી અને હાલમાં તો અડાજણ પોલીસ આ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। જી, આભાર બલદેવ સમગ્ર જાણકારી બદલ। તો 500 થી પણ વધુ મહિલાઓ પાસેથી શ્રવણ તીર્થયાત્રાના નામે પૈસા ઉઘરાવ્યા હતા અને યાત્રા ન કરાવતા અજય લુણાગરિયા સામે ગુનો નોંધાયો છે।